इतने दिन तो आज आप प्रेजेंट कंटिन्यूअस टेंस એટલે કે ચાલુ વર્તમાનમાં પ્રશ્નાર્થ વાક્યો શીખવા જઈ રહ્યા છીએ બેટા તો ટેન્સનું નામ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેને ગુજરાતીમાં ચાલુ વર્તમાન કાળ કહેવાય છે પ્રશ્નાર્થ વાક્યો એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલા આપણે એની રચના જોઈ લઈએ બેટા રચનામાં એક્ટિવ વોઇસ હાઉ ફેમિલી થી શરૂ થતા હોય પ્રશ્નો એની સાથે ઇઝ એમ તે આ પ્લસ એક્ટિવ વોઇસમાં કરતા પહેલા હોય બેટા પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી ફોર્મ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થની નિશાની એસી વોઇસની રચના જોઈ લઈએ તો ડબ્લ્યુએચ કે હાઉ ફેમિલી હોય એ તો રહે છે ઇઝ એમ આર પણ રહેશે બેટા પેસિવ વોઇસ પણ કર્તાના સ્થાને કર્મ આવે છે કર્મના સ્થાને કર્તા એટલે જ્યાં કરતા હોય ત્યાં શું મૂકીશું બેટા આપણે કર્મ ચાલુ વર્તમાન કાળમાં વધારાનું શું લાગે છે બેટા બી પછી વિપરી એટલે કે તુરંત વિપરી પછી હંમેશા બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ દિશાઈ બેટા પ્રશ્ન એક વાર ફરી આપણે રિપીટ કરી લઈશું બેટા WH અને હાઉ ફેમિલી વિશે તમે જાણો છો WH ફેમિલી એટલે વોટ વાય વેન વેર વિચ હુમ વગેરે જે શબ્દો આવે છે બેટા એ બધા WH ફેમિલી વાળા છે અને હાઉ થી શરૂ થતી ફેમિલી કઈ છે બેટા હાઉ હાઉ મેની હાઉ મચ હાઉ લોંગ હાઉ ફાર હાઉ સિન્સ આનાથી જે પ્રશ્ન શરૂ થાય બધા હાઉ ફેમિલીમાં આપણે લઈએ છીએ અને જો WH કે હાઉ ફેમિલી હોય તો પણ એની સાથે ઇઝ એમ આપણો આવે છે બેટા અને ઇઝ એમ કે આર થી એકલાથી પ્રશ્ન શરૂ થતો હોય WH કે હાઉ ફેમિલી થી પ્રશ્ન શરૂ થતો ન હોય તો આપણે પ્રશ્નની શરૂઆત શું થી કરીએ છીએ કે ગુજરાતી એનું શું થી કરીએ છીએ ટૂંકમાં WH કે હાઉ ફેમિલી થી જે ક્વેશ્ચન શરૂ થતો હોય તેને આપણે દાખલા વાય થી શરૂ થતો હોય તો આપણે શા માટે પ્રશ્ન શરૂ કરીએ છીએ વેન થયું તો સમય પૂછવા માટે ક્યારે શરૂ કરીએ છીએ પણ જો WH કે હાઉ ફેમિલી ન હોય એના સિવાય કોઈ પણ સહાયકારક ક્રિયાપદ વડે પ્રશ્ન શરૂ થતો હોય તો ગુજરાતી હંમેશા શું થી કરવું બેટા સૌથી પહેલા WH ફેમિલી આવે તેમને રાખવાનું એની સાથે ઇઝ એમ વપરાશે પ્લસ સો આવશે બેટા કરતા ઇઝ એમ ત્યારમાંથી કરતા પ્રમાણે ઇઝ એમ મૂકવું બેટા પછી ક્રિયાપદનું ચાલુ વર્તમાન કાળ છે એટલે ચાલુ ક્રિયા છે એટલે આઈએનજી રૂપ તો આવશે જ ક્રિયાપદ પ્લસ કર્મ આવશે પછી અન્ય શબ્દો પેસિવ વોઇસમાં WH હાઉ ફેમિલી રહેશે બેટા ઇઝ એન્ડ ક્યાર આ કર્મથી કોઈ એક મૂકવાનું કર્મ ને જોઈએ કર્મ એક વચન અને ઇઝ કર્મ આઈ હોય તો એમ અને કર્મ બહુવચન હોય તો આર ઉપર ઇઝ એક વચન માટે આઈ સાથે એમ વપરાય અને બહુવચન નામો સાથે આર વપરાય હવે તમારે ક્રિયા ચાલુ બતાવવાનું છે આઈએનજી તો રહેવું જોઈએ કારણ કે પેસિવ વોઇસમાં ક્રિયાપદનું કેવું રૂપ આવે છે બેટા કૃતદંત આવે છે આઈએનજી ફોર્મ દર્શાવવા માટે આપણે બીંગ વાપરીએ છીએ બેટા પછી બાય પછી કરતા ને પછી અન્ય શબ્દ વાત થઈ ગઈ બેટા તમારી રચના એને એક્ઝામ્પલ લઈ લઈએ બેટા તો એક્ઝામ્પલ પહેલા આપણે
WH ને હાઉ ફેમિલી સિવાયના પાંચ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો EC doing her homework now. EC doing her homework now. તો EC માં ઈઝ આવી ગયું, કર્તા તરીકે સી વપરાઈ ગયું, ક્રિયાપદ તો આઈઝ વાળું કે ડુઈંગ આવી ગયું, કર્મ શું થઈ ગયું એટલે હર હોમવર્ક, નાવ શું છે બેટા સમયસૂચક શબ્દ છે જેને આપણે અન્ય શબ્દમાં લઈશું. EC doing her homework now. શું તે અત્યારે તેનું લેસન કરી રહી છે? હું ફરી બોલું છું બેટા, ગુજરાતી કેવી રીતે કરું છું? શું તેણે તેનું હોમવર્ક અત્યારે કરી રહી છે? આ ક્વેશ્ચન છે. હવે આપણે પેસિવ વોઇસ કરવાનું છે. મેં તમને પહેલા પણ કહ્યું પેસિવ વોઇસ એક્ટિવ વોઇસ શું વાક્ય, જયારે પેસિવ વોઇસમાં કહેવો ત્યારે કર્મને કેવી રીતે ઓળખો બેટા, જે કરતા છે તેને શુંથી ક્રિયાપદ સાથે પ્રશ્ન પૂછો, શું તે શું કરી રહી છે? તો આન્સર આવશે તેનું હોમવર્ક. તો હર હોમવર્ક એકવચન છે કે બહુવચન છે જોઈ લો બેટા. ઈઝી મારવાથી આપણે કોઈ પણ એક ચૂઝ કરવાનું છે, પસંદ કરવાનું છે. એની પહેલા આપણે કર્મ જોઈ લેવાનું, એકવચન છે કે બહુવચન છે. તો હર હોમવર્ક એકવચન છે એટલે શું આવશે બેટા, ઈઝ. ઈઝ હર હોમવર્ક. ઈઝ હર હોમવર્ક હવે શું આવે છે બેટા આપણી પાસે, નહીં. એટલે રચના મુજબ જશો તો વાક્ય ખોટું પડશે નહીં બેટા. બીંગ વિથરી કરો, વિથરી આઈજી વાળું છે, ક્રિયાપદ છે તમારું. તો ડુ ડીડ ડન, આ ડન શું છે બેટા, ડુ નું ડૂબકું દન છે. ઈઝ હર હોમવર્ક બીંગ ડન. પછી શું આવે છે બેટા, બાય, અને કરતા કોણ છે, શી. તો શી નું શું થાય બેટા, પેસિવ વોઇસ માં હર, અને નાવ અન્ય શબ્દ છે એમને વડે રહેશે બેટા. આ એક્ઝામ્પલ આપણું શું થઈ ગયું બકા પહેલ. હવે એક્ઝામ્પલ નંબર ટુ. ઇઝ દીપક સેલિબ્રેટિંગ હિઝ બર્થડે પાર્ટી. શું દીપક તેની બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી રહ્યો છે? આ તમારો શું છે બેટા ક્વેશ્ચન. પેસિવ વોઇસ કરી આપણે તો દીપક શું સેલિબ્રેટ કરી રહ્યો છે, તેનો જન્મદિવસ. એટલે કર્મ શું છે બેટા આપણું, હિઝ બર્થડે. તો હિઝ બર્થડે એક વર્ષનો હોવાથી આપણે ઇઝ એ મારવાથી શું મૂકીશું બેટા, ઇઝ. ઇઝ હિઝ બર્થડે, ઇઝ હિઝ બર્થડે શું આવશે બેટા આપણે, બીંગ. બીંગ પછી શું આવે છે બેટા, મૃત્યુદર. સેલિબ્રેટ નું મૃત્યુદર શું થાય બેટા, સેલિબ્રેટેડ. પછી આવે છે બાર, અને કર્તા કોણ છે બેટા, દીપક. તો નામમાં કોઈ ચેન્જ હોતું નથી, નામનું નામ જ રહે છે બેટા. તો બેટા હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ શીખવા જઈ રહ્યા છીએ. બે એક્ઝામ્પલમાં તમને સમજણ પડવા લાગી હશે એ આશા રાખું છું. તો પણ આપણે બીજા બે ચાર એક્ઝામ્પલ લઈ લઈએ બેટા. તો ત્રીજો એક્ઝામ્પલ, Are you playing cricket now? શું તમે અત્યારે ક્રિકેટ રમી રહ્યા છો? શું રમી રહ્યા છો બેટા, ક્રિકેટ. ક્રિકેટ એક વચન છે. સૌથી પહેલા ઈઝે વાર આવશે રચના મુજબ, પછી કર્મ આવશે. કર્મ શું છે બેટા, શું રમી રહ્યા છે, ક્રિકેટ. તો ઇઝ ક્રિકેટ બીંગ પ્લેયર બાય યુ નાઉ. ખેલાઈ ગયો બેટા. ચોથો એક્ઝામ્પલ, ઇઝ યોર ફાધર checking your notebooks.
શું તમારા પિતા તમારી ચોપડીઓ ચેક કરી રહ્યા છે? પેસિમોનિસ આજ વાક્ય તમારા પિતા શું ચેક કરી રહ્યા છે બેટા? તમારી નોટબુક્સ. તો યોર નોટબુક્સ. તો બુક્સ શું છે બેટા? બહુવચન છે. એટલે સ્ટાર્ટિંગમાં જે ઇઝ માર્કમાંથી કોણ છે એનો શું આવશે બેટા? આર. આર યોર નોટબુક્સ. આર યોર નોટબુક્સ. પછી શું આવશે બેટા? બી. રચના મુજબ જવાનું. બી ચેક નું શું થશે બેટા? ચેક. પછી શું આવે છે બેટા? બાય. અને યોર ફાધર નો બેટા ખ્યાલ આવી ગયો છે. ચેકિંગ નું ઉદ્દર્શી છે બેટા ચેક. હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ. પાંચમું ઇઝ મનીષા રાઇટિંગ અ લેટર ટુ હર મધર. શું મનીષા તેની મમ્મીને પત્ર લખી રહી છે? શું લખી રહી છે મનીષા બેટા? અ લેટર, પત્ર. ટુ પછી હોય, ઇન પછી હોય, ઓન પછી હોય, વિથ પછી હોય, આ બધા અન્ય શબ્દો હોય બેટા. તો પેસિવ વોઇસમાં કરી આપણે આ વાક્યને. તો લેટર શું છે બેટા? એક વચન છે. સૌથી પહેલા ઇઝ ની સાથે શું આવશે બેટા? અ લેટર. ઇઝ અ લેટર બિંગ રાઇટ નું શું થશે બેટા? રિટર્ન. પછી શું આવે છે બેટા? બાય. મનીષા પછી અન્ય શબ્દ છેલ્લો મૂકી દો. ટુ હર મધર. આ તમારું થઈ ગયું બેટા પાંચમો વાક્ય. તો હવે બેટા આ પાંચ એક્ઝામ્પલ સમજીને તમને ખ્યાલ આવી ગયો હશે કે ચાલુ વર્તમાનકાળ ના વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવા. પાંચ એક તમને હું હોમવર્ક આપું છું કરવા માટે, જાતે રચના અત્યારે લખેલી જ રાખું છું જેથી તમને ખ્યાલ આવે બેટા. પહેલું, ઇઝ યોર ફ્રેન્ડ કોલિંગ યોર ફાધર? આર ધે ટ્રાઇંગ સન્સ સન્સ ના? આર યુ મેકિંગ આર યુ મેકિંગ disturbing you? Is he solving ના? આ પાંચ વાક્યો તમારા શું છે બેટા? હોમવર્કમાં છે. હવે આપણે ટ્રાય કરીશું ડબ્લ્યુએચએન હાઉ ફેમિલીથી શરૂ થતા પ્રશ્ન વાક્ય બેટા.
પહેલા આપણે વર્ડથી શરૂ કરીએ વર્ડનું ગુજરાતી શું થાય બેટા શું કર્મદર્શક છે તો મેં પહેલા પણ તમને કહ્યું છે બેટા તો વર્ડથી પ્રશ્ન શરૂ થાય ત્યારે વાક્યમાં કર્મ આપેલું હોય નહીં કારણ કે તેનાથી કર્મ જ પૂછવામાં આવે છે બેટા તો પહેલું વાક્ય What are you reading now? તમે શું વાંચી રહ્યા છો અત્યારે? તો ન્યૂઝપેપર વાંચી રહ્યા છો, મેગેઝિન્સ વાંચી રહ્યા છો, મેગેઝિન બુક્સ વાંચી રહ્યા છો, એવું કે તમને કર્મ આપેલું નથી બેટા. તો આપણે એના પેસિવ વોઇસમાં કહી દઈશું. તો વર્ડનું તો બેટા વર્ડ જ રહેશે. કર્મ તમને આપેલું નથી એટલે તમે કર્મ એક વચન સમજશો. ભલે જવાબ એનો બહુ વચનમાં હોય પણ તમે પ્રશ્ન પૂછતી વખતે તમે એક વચન તરીકે જ પૂછશો બેટા પ્રશ્ન. તો વોટ ઇઝ પછી કર્મ આપેલું બીંગ રચના મુજબ જોઈએ તો વોટ આવી ગયું બેટા, પછી ઇઝ એન ગાળમાંથી ઇઝ આવી ગયું, કરતાના સાથે કર્મ આવે પણ કર્મ છે એને આપણે સ્કીપ કરીશું, ડાયરેક્ટ બીંગ આવશે. હવે શું આવશે બેટા? બીંગ. What is being read? Read, reading નું પૃથુદંશ શું થાય બેટા? Read. પછી by, you નું યુઝ રહે બેટા, અને now અને શબ્દ છે એને આપણે વાક્યના અંતે રાખીએ છીએ. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. What is she eating? તે શું ખાઈ રહી છે? તો what નું તો બેટા વોટર રહેશે, કર્મ આપ્યું નથી એટલે આપણે હાલ જ કર્યું. એક વખત સમજીશું આપણે કર્મને. વોટ ઇઝ બીંગ ઇટ નું શું થાય બેટા? ઇટમ. પછી બાય અને શ્રી નું શું થશે બેટા? હર. તો વોટ થી કેવી રીતે બનાવો બેટા ખ્યાલ આવી જશે તમને. હવે વોટ જેમ કર્મ દર્શક છે એમ આપણે હુ થી લઈએ છીએ. હુ એટલે શું થાય બેટા? કોણ. શું છે બેટા? કરતા દર્શક. એટલે હુ થી પ્રશ્ન પૂછેલો હોય તો વાક્યમાં કરતા આપેલો હોય નહીં બેટા. તો પહેલો પ્રશ્ન, હુ ઇઝ ટીચિંગ મેથ્સ ટુ અસ? અમને ગણિત કોણ શીખવી રહ્યું છે? Who is teaching maths to us? અમને ગણિત કોણ શીખવી રહ્યું છે? તો આને પેસિવ વોઇસ કરીએ બેટા તો હુ નું શું થશે? બાય હુમ થાય. શું થાય બેટા? બાય હુમ. બાય હુમ ઇઝ, ધ્યાન રાખજો બેટા, બાય હુમ થઈ ગયું હુ નું. આપણે પહેલા બી શીખી ગયા છીએ કે હુ નું શું થાય પેસિવ વોઇસ માં? બાય હુમ. ઇઝ એમ આપણે રહેશે બેટા કારણ કે મેથ્સ એક વચન છે. બાય હુમ ઇઝ મેથ્સ. પછી શું આવશે બેટા? બીંગ. ટીચ નું શું થશે બેટા? ટોટ. ધ્યાન રાખો બેટા, ડબલ્યુ આવે ઇઝ એમ આવે પછી કર્મ આવશે પછી બીંગ આવશે પછી વી થ્રી આવશે. હવે બાય વખત આપણે આવશે નહીં કારણ કે આપણે બાય હું મૂકી દીધું છે વાક્યમાં કરતા નથી એટલે બાય હું મૂકી દીધું છે એટલે ટોટ નું ટોટ જ રહેશે. ડાયરેક્ટ અન્ય શબ્દ મૂકાશે બાય પછી કરતા મૂકાશે નહીં કારણ કે કરતા વાક્યમાં છે જ નહીં. હજુ જુઓ બેટા બીજી, હુ ઇઝ સેલિબ્રેટિંગ દિવાળી? દિવાળી કોણ પૂછવી રહ્યું છે? તો પહેલા તો બાય હું થશે બેટા. દિવાળી એક વચન છે એટલે શું વપરાશે બેટા? ઇઝ. બાય હુમ ઇઝ દિવાળી? પછી શું આવે છે બેટા? બી. અને સેલિબ્રેટિંગ શું થશે બેટા? સેલિબ્રેટેડ. અને પછી પ્રશ્ન નિશાન. તો બેટા ખ્યાલ આવે હુ થી કેવી રીતે આપણે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં આપણે ફેરવીએ છીએ. આ વાક્ય તમે લખી લેજો બેટા. હવે રચના પૂછી દઈશું. આ વાક્ય પણ પૂછી ના પૂછ્યું બેટા.
তাহলে ফিরে যাওয়া হবে তবে হবে আপনি y মানে y এর কিছু থাকবে না সামনে সুচে সুন্দর সাবে কি কা কারণ দর্শক છે এতে y থেকে আপনি সামনে বড় ব্যক্তি নে কারণ হচ্ছে কি কা কোন কোন ক্রিয়া হবে এমন পেলো বাক্য যো y is c y is c attending music classes તે શા માટે music classes attend કરી રહી છે તો y નું તો બેટા y જ રહેશે તો music classes શું છે બેટા બહુવચન છે તો y r આવશે music classes W ચાલે પછી ઈ સેવા પછી કર્મ હવે તમારો આવશે બેટા B Y R music classes D attending નું શું થશે બેટા ઋતુદન attending પછી શું આવશે બેટા Y અને C નું શું થશે બેટા હર હવે તમારે કર્તા અને કર્મ બંને આપેલા છે બેટા સેકન્ડ હવે વેર થી રહી બેટા Where is the suture? What? Suture is the suture. The suture is the suture. The suture is the suture. The suture is Here is T Here is E So, so beta Here is E Bringing flowers From there, is he bringing flowers? Te follow kyaathi labi rao chhe. Aisi voice kariye. So from there, flowers bahu vachan chhe beta. Ete are. Are flowers being. Bring no suta se beta. Wrong. પછી બાય અને એનું શું થાય બેટા એમ હવે એક આગળ બેન નું લઈ લઈએ બેન એટલે શું થાય બેટા ક્યાર શું દર્શાવે છે સમય દર્શો અહીંયા વેન આર યુ When are you singing prayer? તમે પ્રેયર ક્યારે ગાઈ રહ્યા છો? When is prayer being sung by you. તો બેટા આટલા એક્ઝામ્પલ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે આપણે ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યોને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ છીએ તો બેટા આ ટાઈમ્સ અહીંયા સમાપ્ત થાય છે હું તમને હોમવર્ક મોકલીશ બેટા જે તમારે કરવું જ પડશે બેટા અને હવે મારે દરેક વિદ્યાર્થીએ લેસન મોકલવું છે ફરજિયાત છે બેટા લેસન મોકલો નહીં તો પછી આગળ લિંક નહીં મોકલું તમને જ્યાં સુધી જે લેક્ચરનું કામ પૂરું નહીં થયું હોય ત્યાં સુધી આગળની લિંક મળશે નહીં બેટા ઓકે થેન્ક યુ બેટા